जमीनों के नाम को साबित करो जो अच्छा आपने थोड़ा चार नाम इसे आसपास जेमा पार चे ओगनी सो बराबर इमा आपने आप पार चे या पर समझे नहीं तो चे सात के जमीन बराबर तो हमें आपने आनी आनी जगह आने की थोड़ा प्रश्न चे या पर जो ये सात के जमीन आपने मैं तो कभी तो ये रहते कि आपने घने बजे चलने या पर बजे सात के जमता हो इसे के प्रवा प्रवा किया हो तो क्या भोजन देवा पर आपने बताए साथ में जमीए छे स्कूल में की प्रवास में किया हो तो आपने आपका मित्र साथ में जमीए छे कोई नाना मोटा प्रसंग में किया हो तो आपने आपका सदस्य बंधुओं साथ में जमीए छे घर में पर आपने बताए साथ में जमीए छे स्कूल में बैंक में पर आपने बताए साथ में जमीए छे बराबर तो आपका आप आपकी खाली जगह छे जोई ले तो जेमा पहली खाली जगह छे कि खाली जगह कहेवाना ऊंधी में मिल छे तो कि खवाई छे तो ऊंधी में जने में गया ओके उत्तरायण बराबर ये कभी सी खाली जगह है फटाफट फटाफट के बाद खाली जगह है तो आ तो तुमने बताने आप गए छे फटाफट क्या रे थोड़ा है तो के दिवाली में फटाफट फटाफट के बाद कोई है तो के दिवाली પછી ત્રીજી ખાલી જગ્યા છે 15મી ઓગસ્ટને ખાલી જગ્યા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે તો કે કયા તહેવાર તરીકે તો ખાસ યાદ રાખજો આમાં તમે લોકો શું ભૂલ કરશો કાં તો સ્વાતંત્ર્ય દિન કાં તો પ્રજાસત્તાક લખશો પણ આ જે તહેવાર છે એના માટે આપણે જોઈએ છીએ તો કે દેશ માટે રાષ્ટ્ર માટે એટલે ખાલી જગ્યા શું આવશે રાષ્ટ્રીય તહેવાર રાષ્ટ્રીય તહેવાર બરાબર તો હવે તમને એ ખબર હોવી જોઈએ કે રાષ્ટ્રીય તહેવાર કેટલા છે અને કયા કયા તો કે કેવી રીતે કહી શકાય કે રાષ્ટ્રીય તહેવારમાં કયા કયા આવે તો કે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ ગાંધી જયંતી છે એ બધા છે આપણા કેવા તહેવાર છે તો કે રાષ્ટ્રીય તહેવાર છે બરાબર પણ ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે કે નાતા ખાલી જગ્યા ધર્મના લોકોનો તહેવાર છે નાતા કોનો છે નાતા કોણ ઉજવે છે તો કે ખ્રિસ્તી પછી છે પાંચમી ખાલી જગ્યા તો કે ખાલી જગ્યાના તહેવારમાં ધાણી મમરા અને ખજૂર ખવાય છે તો આપણે તમને બધાને આવે છે આ ધાણી ને ખજૂર બીજ ક્યારે ખાય છે તો કે હોળી ધૂળેટીમાં હોળી અને ધૂળેટી પછી છે છઠ્ઠો પ્રજાસત્તાક દિન ખાલી જગ્યાના દિવસે ઉજવાય છે પ્રજાસત્તાક ક્યારે ઉજવાય છે તે દિવસે કયો હોય છે તો કે 26મી જાન્યુઆરી દિવાળી નાતા પણ આપણે સાથે બધે ઘણા બધા આપણે જોઈએ છીએ કે જશ્નમાં બધા એક સાથે જાય છે અને ત્યાં નાતાજી પૂછવે છે પછી છે ઉત્તરાયણ ધૂળેટી નવરાત્રિ છે જન્માષ્ટમી છે આ બધા તહેવાર છે આપણે બધે ભેગા મળીને ઉજવીએ છીએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે કેલેન્ડરમાં તારીખ પ્રમાણે આવતા તહેવારના નામ લખો હવે આમાં આપણા આપણા દેશના આપણા રાજ્યમાં શું છે કે અમુક તહેવાર છે એ કેલેન્ડર પ્રમાણે આવે છે તેમાં કયા કયા છે તો કે ઉત્તરાયણ સૌથી પહેલા જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ આવે છે બરાબર તો ઉત્તરાયણ છે એ શું છે તો કે તારીખ પ્રમાણે તહેવાર આવે છે કે ઉત્તરાયણ છે એ 14મી જાન્યુઆરીના દિવસે હોય છે એટલે પહેલું ઉત્તરાયણ પછી નાતાલ તો કે નાતાલ છે એ પણ એની તારીખ ફિક્સ જ છે કે 25 ડિસેમ્બરે જ નાતાલ હોય છે પછી 26મી જાન્યુઆરી છે પછી ગાંધી જયંતી છે બીજી ઓક્ટોબરના દિવસે જ હોય છે ગાંધી જયંતી પછી પ્રજાસત્તાક દિન છે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ છે આ આ તહેવારો છે જે તારીખ પ્રમાણે આવે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તિથિ પ્રમાણે આવતા તહેવારના નામ લખો તો હવે આપણે જોઈએ કે તારીખ પ્રમાણે આવતા હતા કે આ તારીખે જ આ તહેવાર આવે અને હવે આ છે એ આપણે તિથિ પ્રમાણે જોઈ રહ્યા છે કે આ તિથિ અને આ મહિનો હોય એટલે આ તહેવાર આવે તો કયા કયા તિથિ પ્રમાણે આવે છે તો કે રામનવમી અષાઢી બીજ દિવાળી વેસ્તુ વર્ષ જન્માષ્ટમી હોળી ધૂળેટી ગુડી પડવો પોંગલ નવરાત્રિ દશેરા અને મહાશિવરાત્રિ આવા ઘણા બધા તહેવારો છે જે તિથિ પ્રમાણે આવે છે તો હવે તમને કહી દે તિથિ એટલે શું અને તારીખ એટલે શું તારીખ એટલે તો કે 14મી ડિસેમ્બર અથવા સોરી 14મી જાન્યુઆરી ફિક્સ તારીખ છે કે જાન્યુઆરી મહિનાની 14 તારીખે ઉત્તરાયણ તો એવી જ રીતે રામનવમી
છે તો જે રામનવમી છે એ નોમના દિવસે આવે છે રામનવમી રામનવમી નોમના દિવસે આવે છે પછી અષાઢી બીજ છે તો કે જ્યારે અષાઢ મહિનો હોય છે એ અષાઢ મહિનો બેસતા એનો બીજ આવે અષાઢી બીજ એટલે તે દિવસે અષાઢી બીજ ઉજવાય છે તો કે પછી છે દિવાળી તો કે આસો મહિનાનો જ્યારે છેલ્લો દિવસ અમાસ હોય છે ત્યારે દિવાળી હોય છે અને કા દિવાળીના બીજા દિવસે તરસ કાર્તક મહિનો બેસી જાય છે તે દિવસે આપણે બેસતું વર્ષ ઉજવીએ છીએ કાર્તક મહિનો બેસે તે દિવસે બેસતું વર્ષ આપણે ઉજવીએ છીએ અને દિવાળી છે એ આસો મહિનાના છેલ્લા દિવસે અમાસના દિવસે આપણે ઉજવીએ છીએ પછી જન્માષ્ટમી છે તો કે જન્માષ્ટમી છે એ શ્રાવણ મહિનાની આઠમના દિવસે આપણે ઉજવીએ છીએ અને હોળી ધૂળેટી છે તો કે ફાગણ મહિનાની પૂનમના દિવસે આપણે હોળી ઉજવીએ છીએ અને ફાગણ મહિનાની જ્યારે બેસતો વરસ હોળીના બીજા દિવસે આપણે ધૂળેટી ઉજવીએ છીએ એવી જ રીતે ગુડી પડવો છે તો કે ગુડી પડવો પણ એ લોકો માં મહિનાના જ્યારે માં મહિનો બેસે છે તે દિવસે એ લોકો ગુડી પડવો ઉજવે છે અને પોંગલ પણ 14મી જાન્યુઆરી હોય છે ત્યારે એ લોકો પોંગલ પણ ઉજવે છે અને નવરાત્રી છે તો એ આસો મહિનો જ્યારે બેસે છે ત્યારે નવરાત્રીનો શરૂઆત થાય છે અને આસો મહિનામાં જ્યારે દશેરા આવે છે ત્યારે દશેરા ઉજવે છે અને મા મહિનાની અમાસના દિવસે શિવરાત્રી ઉજવાય છે આ રીતે આપણે આ જે છે એ બધા તિથિ પ્રમાણે છે પછી છે કે ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે કે ઉત્તરાયણ 14મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે ઉત્તરાયણને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખી શકાય છે પછી પાંચમો પ્રશ્ન છે કે કયા તહેવાર કે પ્રસંગમાં તમે તમારા મિત્ર સાથે જમો છો તો કે અમે જ્યારે પ્રવાસમાં કે સ્કૂલમાં કોઈ પણ ઉજવણી કરીએ છીએ ત્યારે અમે અમારા મિત્ર સાથે જમીએ છીએ તો આ આની જગ્યાએ પ્રશ્ન જવાબ છે તમારે તમારી પાકી બુકમાં લખી લેવાના છે